નમસ્કાર, હું ચિરાગ. સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું સરકારી નોકરીમાં નકલીના ખેલ વિશે. સરકારી નોકરીનું સ્વપ્ન હોય પણ જોજો ક્યાંક ગુનો ન કરી બેસો. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાએ પોતાની પુત્રીનું જાતિનું સર્ટિફિકેટ બનાવવા માટે બોગસ પુરાવાનો આધાર લીધો હતો. પુત્રે સરકારી નોકરી મેળવી અને બાદમાં થયો આ કાંડનો પર્દાફાશ જુઓ રિપોર્ટમાં. રાજ્યમાં જાણે કે નકલીનો રાફડો ફાટ્યો છે. અહીં ઠેર ઠેર નકલી અધિકારીઓ જોવા મળે છે. અને એ સિવાય તહેવારોની સીઝન છે એટલે તમે ફૂડમાં પણ ભેળસેળના અનેક કિસ્સા સાંભળ્યા હશે. જમવાની દરેક વાનગીઓમાં ભેળસેળ થાય છે અને ત્યારબાદ જે તે ગ્રાહકો દ્વારા ઉહાપોહ મચાવવામાં આવે છે. પણ શું તમે ક્યારેય ઓળખપત્રોમાં ભેળસેળ જોઈ છે? ના જોઈ હોય તો જુઓ બોગસ દસ્તાવેજનો પર્દાફાશ. સુરતના પર્દાફાશમાં ખોટા પ્રમાણપત્રોનું કૌભાંડ સામે આવ્યું છે. જી હા, બક્ષીપંચનો બોગસ પુરાવો. આ બંને પિતા પુત્રીને જરા ધ્યાનથી જોજો. આ બંને એક જબરદસ્ત કારસ્તાન રચ્યું છે. એવું કારસ્તાન કે જેની આપ કલ્પના પણ ન કરી શકો. વાત એમ છે કે પિતા ઈચ્છતા હતા કે તેમની પુત્રીને સરકારી નોકરી મળી જાય અને આ માટે તેમણે યેન કેન પ્રકારના પ્રયત્નો શરૂ કર્યા. એટલે સુધી કે શૈક્ષણિક લાયકાત નહોતી, છતાં પિતાની ગેલછા એ હદની હતી કે પિતાએ પુત્રીના નકલી પુરાવાઓ બનાવ્યા. જી હા, નકલી પુરાવા. અને આ પુરાવા થકી પુત્રીએ પોતાની સરકારી પરીક્ષા પણ પાસ કરી નાખી. છે ને બાકી કમાલની વાત. એક લડકી હૈ રેખા નામ કી, ઉસને નર્મદા જલ સંપત્તિ પાણી પુરવઠા ઓર કલ્પસર વિભાગ ગાંધીનગર હૈ વહાં પે મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 કા પરીક્ષા પાસ કિયા હૈ ઓર ઉસ પરીક્ષા પાસ કરને કે બાદ જબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોતા હૈ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે દૌરાન ઉસકા ઓબીસી સર્ટિફિકેટ જબ વેરીફાઈ કરને કે લિયે વો સુરત સે ઇશ્યુ કિયા હુઆ થા તો વો જબ સુરત ભેજા ગયા વેરિફિકેશન કે લિયે તો વો લડકી 2016 મેં સિંગણપુર કે એક સ્કૂલ મેં પઢતી થી. વહા ઉસને ખુદ કો ઓબીસી કા કેન્ડિડેટ બતાયા ઓર ઉસકે લિયે પુરાવા મેં ઉસને અપને ફાધર કા એલસી સર્ટિફિકેટ રજૂ કિયા જો ભાવનગર મેં મહુઆ સે એક પ્રાથમિક શાલા તરેડ હૈ વહાં સે ઇશ્યુ હોના બતાયા. તો જબ ઇન્હોને ભાવનગર મેં વહાં તરેડ સે વહાં કા જો રિકોર્ડ થા ઉસમેં ઉસકી ચકાસણી કરવાઈ તો પતા લગા કે વહાં જો એન્ટ્રી નંબર 151 યે બતા રહે થે કે 151 નંબર કા એલસી ઇશ્યુ કિયા ગયા હૈ વહાં પે કોઈ અજીત સિંહ ભાવ સિંહ વાલા કા નામ લિખા હુઆ થા. ચોકી ગયા ને. એટલે કે પિતાએ પુત્રીના જે પુરાવાઓ બનાવ્યા તેમાં સ્કૂલ છોડ્યાનો બનાવટી દાખલો, તેના આધારે જાતિનું પ્રમાણપત્ર અને શાળા લક્ષી અન્ય માર્કશીટનો સમાવેશ થાય છે. આપ કલ્પના કરો કે આ મહિલાના તમામ દસ્તાવેજો ખોટા હતા અને તેના બેઝ પર જાતિનો પુરાવો બનાવ્યો અને મદદનીશ ઇજનેર વર્ગ 2ની સીધી ભરતીની પરીક્ષા પણ પાસ કરી લીધી. હવે પોલીસે આખા મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કી ફરિયાદ પે એ દોનો બાપ બેટી જો હૈ, રેખા બેન જિસકા સિલેક્શન હુઆ થા ઇજનેર મેં ઓર દૂસરે શાંતિલાલ શંકરલાલ ખટીક હૈ વો ઇનકે ફાધર હૈ, ઇન દોનો કો અભી અરેસ્ટ કિયા ગયા હૈ ઓર ઇનસે આગે કી પૂછતાછ ચલ રહી હૈ. ભાવનગર સે ઓર યહાં દેવગઢ દોનો જગહ સે રિકોર્ડ ઓરિજિનલ રિકોર્ડ હમ લોગ મંગા રહે હૈ ઉસકો તપાસ કે કામ મે કબજે લિયા જાયેગા, એફએસએલ ભેજા જાયેગા ઓર આગે કી કાર્યવાહી. બની શકે કે આ લોકોએ જે પ્રકારના દસ્તાવેજ બનાવ્યા છે તેના પરથી કેટલાક પ્રશ્નો ઊભા થાય, જેમ કે શું આ લોકોએ અન્ય કોઈના દસ્તાવેજ બનાવ્યા છે? કેટલા સમયથી આ કાંડ ચાલતું હતું? શું તેમની સાથે અન્ય કોઈ પણ સામેલ છે? આ ત્રણેય સવાલ ખૂબ જ જરૂરી છે. આવું એટલા માટે કારણ કે ખોટા દસ્તાવેજો બનાવવા અને સરકારી નોકરી સુધી મેળવી લેવી તે કોઈ નાની વાત નથી. અને એટલે સવાલ એ છે કે કેમ ખોટા પુરાવા પર કોઈની નજર ન ગઈ? શું સિસ્ટમની મોટી બેદરકારી છતી થઈ ગઈ છે?
શું નકલી દસ્તાવેજો થકી નોકરી મેળવનાર આ પહેલો કેસ છે? શું અન્ય આવા અધિકારીઓ છે? આવા સવાલો થવા પણ ખૂબ જ અગત્યના લાગી રહ્યા છે, કારણ કે હાલ આ પહેલો કેસ સામે આવ્યો છે. પરંતુ બની શકે કે આવા અનેક કિસ્સાઓ આપણી આસપાસ હોય, પરંતુ તેની જાણ હજી સુધી સરકારી સિસ્ટમને થઈ જ ન હોય. જોકે આ કિસ્સામાં પોલીસે હવે આરોપીઓને ઝડપી લઈને તેમની વિરુદ્ધ તપાસનો ધમધમાટ બરાબરનો તેજ કર્યો છે. બની શકે કે બંનેની પૂછપરછમાં અન્ય કેટલાક ખુલાસાઓ પણ થાય કે જે ખૂબ જ ચોંકાવનારા હોય. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વાલી દ્વારા જે રીતે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરી અને જે રીતે પ્રયાસ કર્યો હતો, જે જાણ થતાની સાથે જ સરકારી કચેરીના અધિકારી દ્વારા આ બાબતે જે તપાસ કરતા આખો જે મામલો સામે આવ્યો હતો કે જે પ્રમાણપત્ર મેળવવા માટે જે દસ્તાવેજો ઉપયોગ કર્યા છે તે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે. તેના આધારે અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે પિતા પુત્રી સામે જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેના આધારે હાલમાં તો અઠવા પોલીસે બંનેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તપાસની અંદર એ રીતે પણ જાણવા મળ્યું હતું કે યુવતીએ બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી પરીક્ષા પણ પાસ કરી લીધી છે. શાળા છોડ્યાનો જે બનાવટી દાખલો રજૂ કરતા જ આખો જે ભાંડો જે ફૂટી ગયો હતો. બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરતા હાલમાં તો પિતા પુત્રીની અઠવા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પણ મહત્વની વસ્તુ એ છે કે ભાવનગરના અંદર 16 ઓગસ્ટ 2000ના રોજ ઇસ્યુ કરાયેલી બનાવટી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જેના આધારે કચેરીમાં હિન્દુ ખટીક જાતિના અંગેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. ઉપરાંત રેખા ખટીકે બક્ષીપંથનું બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી કચેરીના નોકરી મેળવવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો. હાલમાં તો આ બાબતને લઈને, કારણ કે અઠવા પોલીસે જે પિતા અને પુત્રીની ધરપકડ કરી અને તમામ જે બનાવટી જે દસ્તાવેજો હતા તે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.